કેમ છો મિત્રો, જે કે ઇન્ડિયન વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સનેડો મિની ટ્રેક્ટર એટલે કે ગુજરાતનું એક ખૂબ જ પ્રચલિત ખેતી કરવા માટેનું સાધન, જે અમારા સ્પેશિયલી ગુજરાતમાં જ બનાવવામાં આવે છે. અને અત્યારે હું જે અનિલભાઈ આરે તમારી મુલાકાત કરાવું, એની આપણે ચેનલમાં વિડીયો પણ જોયા છે કેપ્સ લોગ યુટ્યુબ ચેનલમાં. તો આજે આ સનેડા વિશે પૂરી માહિતી આપણે અનિલભાઈ પાસેથી લેવાના છીએ. અને આ સનેડો જે છે કેવી રીતે બને છે, કેવડું એન્જિન છે, જે તમામ માહિતી અનિલભાઈ આજે આપણને આપવાના છે. તો ચાલો આપણે પરિચય લઈને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો અનિલભાઈ, તમારો થોડોક પરિચય આપો. મારું નામ તાવ્યા અનિલ છે અને મારું ગામ મોઢુકા છે. તો અને તમારી જે ચેનલ છે એને પણ થોડુંક કહી દો. અમારી યુટ્યુબમાં એક ચેનલ પણ છે કેપ્સ વ્લોગ, તો તેને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તેમાં પણ આના ઘણા જુગાડ આવા બનાવેલા છે, તેમાં પણ તમે જોઈ શકો છો. અને મિત્રો, આજે આપણે આ સનેડા વિશે સંપૂર્ણ માહિતી અનિલભાઈ જ આપણને આપશે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અનિલભાઈ, આ જે જુગાડ છે આનું નામ સનેડો કેમ? સનેડો એટલે શું કહેવા માગે છે? એમાં એવું છે જયેશભાઈ કે જે આ સેનેડો રહ્યો, આમાં એન્જિન કે ડિફરેશન ગિયર કોઈ એક સીઝનું નથી, બરાબર. અને બધું અલગ અલગ વસ્તુ આમાં આવે છે. એટલે શું છે કે આ જુગાડ બનાવ્યો છે બધા, આવો ઘણા એવા જુગાડ છે. એટલે કે બધા ખેડૂત મિત્રો એમ કહે કે આને સેનેડો, આ એક નામ દીધું બધાએ કે સેનેડો મારે લેવો છે, કે આ છે સેનેડો મિની ટ્રેક્ટર, પણ આને કહેવાય છે ટ્રેક્ટર જેવું દેખાય. એટલે ટૂંકમાં મિત્રો, અલગ અલગ સ્પેર પાર્ટ એટલે કે ડીઝલ એન્જિન છે, ટાયર જે છે, પછી સીટ જે છે, એ બધું અલગ અલગ કરી અને એક જુગાડ બનાવવામાં આવેલો છે. અને એનું નામ જે છે સનેડો મિની ટ્રેક્ટર, એટલે કે ટ્રેક્ટર જેવો એક કામ કરે એવું એક સાધન બનાવવામાં આવેલું છે. તો ગુજરાતમાં, સ્પેશિયલી ગુજરાતમાં અને કાઠિયાવાડમાં જ મિત્રો તમને આ જુગાડ વધારે જોવા મળશે. યુટ્યુબ પર તમે ઘણા બધા આવા જુગાડ જોયેલા હશે, તેમાં પણ જો તમને આ મોડેલ જોવા મળે તો તમારે એવું માનવું કે ભાઈ આ અનિલભાઈનો અને કેપ્સ વ્લોગ ચેનલના જે અનિલભાઈ છે એના તરફથી જ આ બનાવવામાં આવેલો છે. અને હવે આપણે મિત્રો આગળ વાત કરી અનિલભાઈને પૂછીએ કે આ જે જુગાડ બનાવવામાં આવ્યો છે તેમાં મશીન કેવો ઉપયોગ કરવામાં આવ્યું છે, એમાં ટાયર કેવા, તમામ માહિતી અમે મિત્રોને આપી છે. તો સૌથી પહેલાં મશીનની વાત કરીએ તો આ આપણે જે મશીન રહ્યું, આ જીગર્યું મશીન છે. ઓકે, એટલે કે ડીઝલ એન્જિન છે. જો બીજા બધા સનેડા જે હોય એમાં રિક્ષાનું એન્જિન ને એવું બધું વાપરવામાં આવે છે, પણ શું છે કે આ ખેડૂત મિત્રોને આ જે એન્જિન રહ્યું, આ પાણી ખેંચવામાં પછી જે આપણે પેલા સાવડા હાલતા બોર કરવાના, એમાં બધી આ મશીન વપરાય. એટલે ખેડૂત મિત્રોને આને બધી જાણકારી હોય છે કે આમાં કેવી રીતે પાર્ટ, આમાં શું છે, આમાં બગડે તો શું થાય. એટલે આપણે આ એન્જિન વાપર્યું છે અને આમાં 5.5 HP અને 12 HP અલગ અલગ બે એન્જિન. હા, તો મિત્રો ડીઝલ એન્જિન છે 5.5 HP અને એક બીજું જે વર્ઝન કીધું એ 12 HP જે ડીઝલ એન્જિન. અને સ્પેશિયલી ડીઝલ એન્જિન પણ અમારા રાજકોટ જિલ્લામાં જ બને છે. અને મિત્રો, ગુજરાત જે છે એ ખૂબ જ પ્રગતિના પંથે છે, ત્યારે આવા અવાનવા જે જુગાડ તમને જોવા મળે છે સ્પેશિયલી ગુજરાતમાં બનતા હોય છે. તો આ કંઈક જુગાડ તમને નવું લાગતું હોય અને આવો જુગાડ તમે કંઈક જાણવા માગતા હોય, એના વિડીયો જોવા માગતા હોય, તો અનિલભાઈની ચેનલ કેપ્સ વ્લોગમાં ઘણા બધા એવા વિડીયો મૂકેલા છે. અને સ્પેશિયલી મિત્રો, મારા પણ ઘણા બધા એવા કમેન્ટ આવતા, કારણ કે પહેલાં પણ મેં એક આ જે મશીનનું બતાવ્યું તો ઘણા બધા મિત્રો, હિન્દીવાળા મિત્રો, જે ગુજરાતીવાળા કમેન્ટ કરતા હતા તો સ્પેશિયલ એક વિડીયો બનાવો. તો આજે મેં આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે. અને આ તમામ માહિતી હવે આપણે બીજી વાત કરીએ આ મશીનની. તો અનિલભાઈ, હવે આ સિવાય તમે એક પૂરી એક માહિતી આપી દો કે આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો, શું શું કામ થાય છે. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં વાત કરવી તો આ મશીનની, જે ડીઝલ એન્જિન મશીન છે આ રાજકોટનું પ્રિન્સ કંપનીનું મશીન છે. તમે જોઈ શકો છો રાજકોટ લખેલું પણ છે આમાં. અને જે આ ટાયર છે, આ ટાયર આ મિની ટ્રેક્ટરના જ વાપરેલા છે, જે આપણે મિની ટ્રેક્ટરમાં હોય એ જ ટાયર છે. આ છત્રી પણ એક સનેડા માટે સ્પેશિયલ બને છે અત્યારે, કારણ કે ઘણા એવા અલગ અલગ સનેડા છે બધા છત્રીઓ લગાવતા હોય, તો આ છત્રી પણ એની સ્પેશિયલ, એની માટે છત્રી પણ તૈયાર મળી જાય છે. વાત કરીએ તો એની સીટ અને ગિયર માહિતી પણ થોડીક આપજો. અને જે આ ગિયર રહ્યો, આ ગિયર આ મારુતિ ફન્ટીનો છે, મારુતિ 800 જે આપણે જૂનું મોડલ આવે આપણે એનો આ ગિયર છે.
અને આમાં થોડુંક ચેન્જીસ કરવા પડે છે, કારણ કે જે ગિયર આમાં આવે એ અલગ આવે છે, આ ન આવે, એટલે આમાં ઘેરે જાતે જુગાડ કરી અને આવી રીતે આમાં અલગથી મતલબ ચેન્જીસ કરવામાં આવે છે. તો એ એક જુગાડની ખાસિયત છે જે ખાસ તમને અમારા શનિયાળોમાં જ જોવા મળશે, બરાબર ને? બીજા કોઈ તમને આવી રીતે ન કરી દે અને સાઈડમાં ઘેર આવી રીતે ન ફિટ કરી દે, બરાબર છે? તો આ સ્પેશિયલ શનિયાળો જે અનિલભાઈનો શનિયાળો, હવે આપણે વાત કરીએ, લગભગ આપણે આમાં જે તમામ વસ્તુની વાત કરી લીધી, ત્યારબાદ હવે આ શનિયાળો કોઈ ખેડૂતને ખરીદવો હોય તો કેટલી કિંમત સુધીમાં શનિયાળો તૈયાર થઈ જતો હોય છે? એમાં કેવું છે કે આની કોઈ પ્રાઇસ ફિક્સ નથી, કારણ કે આ જે મશીન રહ્યું ને એનો ભાવ ક્યારેક વધારે હોય ક્યારેક ઓછો હોય, એટલે આપણે અત્યારે તો 1,10,000 થી લઈને 1,50,000 સુધી ગમે વસાળ પ્રાઇસમાં મળી જાય. જો 12 HP નું લેવું તો અત્યારે 1,40,000 જેવા છે, અને આ લેવું હોય તો અત્યારે 1,15,000 જેવા છે. પરંતુ જો ભાવ એન્જિનમાં વધે તો આની પ્રાઇસ પણ વધે. ટૂંકમાં ડીઝલ એન્જિનનો ભાવમાં વધઘટ થતી રહેતી હોય છે, અને ઘણી વખત જે ખેડૂતો છે એ પણ સામેથી એની કંઈક ડિમાન્ડ હોય છે કે ભાઈ અમારે 10 HP નું બનાવવું છે કે 12 HP નું બનાવવું, તો એ મુજબ ભાવ જે છે એ અલગ થઈ જાય. પણ ઓવરઓલ જોવા જઈએ તો આપણે મિની ટ્રેક્ટર એક ખરીદવું હોય તો એની કિંમત ને આની કિંમતમાં ઘણો બધો તફાવત, બરાબર? મિની ટ્રેક્ટર આપણે જોવા જઈએ તો લગભગ 2-3 લાખ રૂપિયા તો ખર્ચો થતો હોય, તો એની સામે આ ખર્ચો કાંઈ ન કહેવાય. અને કામમાં કેવું છે, મિની ટ્રેક્ટર અને આ શનિયાળો કામમાં કેટલું ફરક પડે છે? જો થોડોક ફરક તો પડે જ, કારણ કે ટ્રેક્ટરની પ્રાઇસ એવી હોય, એમાં પીટીઓ ને એ બધું આવે. પીટીઓ શાફ્ટિંગ એક આમાં ઓપ્શન અત્યારે નથી આપણી પાસે, પીટીઓ શાફ્ટિંગ આપણી પાસે ઓપ્શન નથી, બાકી એને જેવું ચાલે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. બીજું જે રાંપ છે, દાંતી છે, બધું ચાલે, બધું જે બળદ જે વસ્તુ કરતી હોય એ આ ખરી કે આરામથી, બરાબર છે? ટૂંકમાં મિત્રો, અત્યારે બળદ ખેડૂતને રાખવા પોસાતા ના હોય તો તમે જો આ શનિયાળો મિની ટ્રેક્ટરનો જુગાડ વસાવો તો બળદનું કામ તમારે બધું થઈ જાય છે. તો ઘણા બધા મિત્રોને એ સવાલ રહેતો હોય છે કે ભાઈ આ કેટલું વજન ખેંચી શકે, તો એનામાં અનિલભાઈ તમે શું કહેશો? હા, જો લારીયાની પાસે લગાવો તો 1 ટન જેટલું આરામથી ખેંચી જાય. એટલે જે મિની ટ્રેક્ટરની લારી આવે છે તેમાં જોડી શકાય? જોડી શકાય. તો મિની ટ્રેક્ટરની લારી લગાડવામાં આવે તો 1 ટન સુધી આ વજન ખેંચી શકે. અને આમ વાત કરીએ તો આની કેપેસિટી કેટલી, આખો દિવસમાં ડીઝલ કેટલું જાય, અને એક જ ધારું ચાલુ રાખવામાં આવે તો આને કાંઈ બંધ કરવું પડે કે ગરમ થઈ જાય એવું કોઈ? એવો કોઈ પ્રોબ્લેમ ન રહે, તમે આખો દી 12 કલાક આખો કાંઈ ફેર ન પડે, અને સતત 12 કલાક ચાલુ રહેતો હોય કોઈ, અને 12 કલાક આખો એટલે 4-4.5 લિટર જેટલું ડીઝલ ખાય, 4.5 લિટર જેટલું ડીઝલ. જો તમે મોટું એન્જિન લ્યો તો એમાં 10 લિટર 12 લિટર જેવું. મોટું એન્જિન એટલે 12.5? હા, 12.5 નું લ્યો એટલે તમારે 10-12 લિટર જેટલું છે ને ડીઝલ ખાઈ જાય. 10-12 લિટર 12 કલાક વધારે છે ને આ પસંદ કરે, કારણ કે આમાં શું છે કે આ ડીઝલ ઓછું ખાય અને હાંકવામાં મજા આવે એવું શાંતિથી હાલે. બોલું તો શું છે, તાકાત કોકની જમીન એવી હોય કે એને ન હાલતું હોય એ 12 HP નું લે. પછી ઘણા બધા મિત્રોનો સવાલ એ છે કે જમીનમાં ટોર કેવો બેસે આનાથી? ના ના, વજન આપણે આમાં એવું બધું જે નકામું આવતું હોય કાંઈ એવું લગાવ્યું જ નથી, સિમ્પલ વસ્તુ લગાવેલી છે, એટલે આમાં કંઈ એવું વજન બહુ ખાસ આવતું નથી, એટલે ટોર એકદમ ઓછો બેસે. આનો વજન મિની ટ્રેક્ટર અને આ જુગાડ શનિયાળો એમાં વજનમાં કેટલોક તફાવત હતો? અડધો ફેર રહી જાય, જો મિની ટ્રેક્ટર ને આ બે લગાવો તો અડધો ફેર રહી જાય, બરાબર છે? તો જમીનમાં કોઈ પણ પ્રકારનો ટોર બેસતો નથી. પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો એ સવાલ રહેતો હોય છે કે આમાં લાઇટિંગ અને બેટરી અને એ જે સેલ્ફ સ્ટાર્ટ ને આ બધી સુવિધા જોતી હોય તો પણ આમાં નવા વર્ઝનમાં કાંઈ તમે મળી? હા, નવું જે અત્યારે આપણે બનાવ્યું છે એમાં બેટરી અને લાઇટ ને એવું લગાવેલું છે, સેલ્ફ સ્ટાર્ટ નહીં લગાવ્યો, કારણ કે એનું જે શું છે કે આ જીગરિયું મશીન હોય એની ફેરી થોડીક ઉલટી આવે, એટલે એ આપણે લગાવેલું નથી, એટલે આપણે આ લાઇટનું અને બેટરીનું બે લગાવી દીધું છે, કોકને રાતે કંઈક લઈ જાઓ હેરફેર કર્યું હોય તો એ કરી શકે છે આરામથી, બરાબર. જે મોડલમાં ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે જેમાં લાઇટ, બેટરી અને આગળ તમને બીજા પણ ઘણા બધા સુધારાઓ આ શનિયાળો મિની ટ્રેક્ટરમાં જોવા મળવાના છે, અને એના સ્પેશિયલ વિડીયો તમારે જોવો હોય તો કેપ્સ વ્લોગમાં જઈને તમે જોઈ શકો છો. અનિલભાઈ, હવે આને ચાલુ કેવી રીતે થાય છે એ જરીક બતાવજો. ચાલો બતાવી દઈ. લીવર છે.
ત્યાર પછી અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે જેનાથી તમે સાતી અને એને ઉપર નીચે કરી શકો છો. બ્રેકો આપેલી છે અને સાઈડમાં પગ લીવર છે અને હાથે લીવર પણ આપેલું છે અહીંયા, જેનાથી તમે મશીન ચાલુ કરી શકો છો. આ ધુમાડ્યું છે અને આ હેન્ડલ છે એ ફંટી ગાડીનું છે. ત્યારબાદ આ ગિયર છે, ગિયર બોક્સ તમે જોઈ શકો છો અહીંયા. અને તમામ જુગાડ જે છે આવી રીતે કરી અને બનાવવામાં આવેલું છે સનેડો. તો આની સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા, હાઇડ્રોલિક જેક લગાડવામાં આવેલો છે. હું તમને દેખાડવાની કોશિશ કરું અહીંયા વચ્ચે. અને આનાથી તમે જે છે ઉપર નીચે જે કરવાનું છે તમે ઓટોમેટિક અહીંયા હાઇડ્રોલિક જેકની મદદથી કરી શકો છો. નિંદામણમાં પણ સારું છે અને જો આંતરખેડ હોય એમાં એમાં પણ આ સારું છે. અને જો તમારે સામાનની હેરફેર કરવી હોય તેમાં પણ આ બહુ ખૂબ જ ઉપયોગી આવે છે. અને મિત્રો હવે કાંઈ સવાલ તમારા બાકી રહી જતા હોય તો તમે મારા વિડીયોમાં કમેન્ટ કરીને મને જણાવજો, તો હું તમને એના વિશે પણ એક સ્પેશિયલ વિડીયો બનાવી અને તમામ માહિતી આપવાની કોશિશ કરીશ. અને અનિલભાઈ હવે તમે કંઈ કહેવા માગતા હોય તો. તો ખેડૂત મિત્રો, અમારી પણ એક ચેનલ છે કેપ્સ વ્લોગ, એને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને કોઈને જો આમાં કંઈ ખબર ન પડતી હોય કે કોઈ એવો પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દઈશ, તેમાં જઈને મને વોટ્સઅપ કરી શકો છો. અને હવે કોઈને આ ખરીદવાની ઈચ્છા થઈ હોય તો શું કરી શકીએ? તો મને વોટ્સઅપમાં જઈને મેસેજ કરી શકીએ અને બધી ડિટેલ મળી જાય. બરોબર. અને કેવી રીતનું હોય છે, તૈયાર મળી જશે કે પછી ઓર્ડર આપવો પડશે? ઓર્ડર આપે ને એટલે અઠવાડિયું લાગે, 7-8 દિવસ લાગે બનતા. બરોબર છે. કોઈ ખેડૂતને ખરીદવું હોય તો તમારી પાસે બુકિંગ કરાવી શકે? હા, બુકિંગ કરાવી શકે. બરોબર. તો તમે ખરીદવા માટેના ઘણા બધા જે પ્રશ્ન છે એ અનિલભાઈએ કીધું કે જો તમે ખરીદવું હોય ફાઇનલ હોય તો તમે અનિલભાઈને વાત કરજો અને જે એનું બુકિંગ છે એ કરાવજો. કારણ કે તૈયાર રાખી અને એ પોસિબલ નથી, કારણ કે આમાં ઘણા બધા ફેરફારો આવતા રહેતા હોય છે અને ભાવમાં પણ ઘણા બધા ફેરફાર આવતો હોય છે. એટલે તમે
વધુ માહિતી માટે અનિલભાઈનો જરૂરથી કોન્ટેક્ટ. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપના દોસ્તોની સાથે શેર કરજો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવો વિડીયો જ્યારે હું પણ અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળી જાય. ચાલો મિત્રો, મળીશું નવા વિડીયો.